वंदे श्री हरि कृष्ण राज चरणम सर्वेश्वरम स्वामीनम मायापुरुष प्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकारं दुखार्णवो द्वारकं वन्दे कारणकारणं ऋषसुतम् मुक्तिप्रदं धामदं वन्दे मुक्तमुनीन्द्रपादकमलम् सदवृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायण संज्ञकं च करुणा धाम प्रशान्ति प्रदं वन्दे श्रीनन्दकिशोर स्वामी चरणम् श्रीपञ्चसेवावृतम् 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 बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री घनश्याम महाराज की जय। श्री हरिकृष्ण महाराज की जय। श्री सद्गुरुदेव की जय। तारीख 7 डिसेम्बर 2020 सोमवार श्री मुक्त मुनि चरितम कथा नो लाभ लई रहेला सर्वे भक्तजनों ने मारा हेत थी जय स्वामीनारायण। એ રતનબાઈના આખ્યાન અંતર્ગત આપણે વાત ચાલી રહી હતી। મૂળદાજી મહારાજ એ વિધવાબાઈ રતનબાઈને કહે છે કે બેટા, આત્મહત્યા જેવું બીજું કોઈ મોટું પાપ નથી। બેટા, પાપ છે ને એ પ્રાયશ્ચિતથી ધોવાય છે, પતનથી કે આત્મહત્યા કરવાથી પાપ નહીં ધોવાય। બીજું, ઈશ્વરનો નિર્ણય આપણા હાથમાં ન લેવાય અને આ મોંઘો મનુષ્ય દેહ આવી રીતે વેડફી ન નખાય,
ત્યારે રતનબાઈ કહે છે, બાપુ બીજું શું કરું હું, મારી પાસે કોઈ એવો કોઈ બીજો ઉપાય નથી. ના બેટા, ઉપાય ઘણા બધા છે. કઈ પણ ભૂલ થઈ હોય ને, જાણતા જાણતા જેનું પ્રાયશ્ચિત કરી દઈએ ને બેટા, તો ભગવાન પ્રસન્ન થાય આપણી ઉપર, અને પ્રાયશ્ચિત આપણે પાછા હતા ને એવા શુદ્ધ થઈ જઈએ. માટે બેટા, આત્મહત્યા કરવાથી તારું પાપ ધોવાઈ જાય એવું નહીં થાય ક્યારેય, તેનાથી તો બમણું પાપ વધશે. માટે આત્મહત્યા એનું નિવારણ નથી. તને પ્રાયશ્ચિત કરાવીને ભગવાનને જેવા ગમે છે ને એવા તને બનાવવાનો પ્રયત્ન કરીશું અમે. અને તારું ધ્યાન રાખવું બેટા એ તો મારી ફરજ છે ને, જાણતા અજાણતા તો પાપ થઈ જાય બેટા, પણ પાપથી ગભરાઈને ડરીને આત્મહત્યા કરી દેવી એ જીવનનો નિર્ણય ન લેવાય એવી રીતે. અને શિક્ષાપત્રીમાં મહારાજ કહે છે ને 92 શ્લોકમાં, 92 શ્લોકમાં મહારાજ, અજ્ઞાનાજ્ઞાનતો વાપી ગુરુ વા લઘુપાતકમ ક્વાપી સ્યાત તર્હિ તત પ્રાયશ્ચિતમ કાર્યમ સ્વશક્તિતઃ. ક્યારેક જાણે અથવા અજાણે જો નાનું મોટું પાપ થઈ જાય તો પોતાની શક્તિ પ્રમાણે પ્રાયશ્ચિત કરવું. પાપ તો થવાનું, ભૂલ તો થવાની કંઈક ને કંઈક નાની મોટી, પણ જો સત્પુરુષની સમક્ષ આપણે નિખાલસ થઈ જઈએ અને જે પાપનું પ્રાયશ્ચિત આપણને કહે અને પ્રાયશ્ચિત આપણે કરી નાખીએ તો શુદ્ધ થઈ જઈએ અને પાછા ભગવાનને માર્ગે આગળ ચાલતા થઈ જઈએ આપણે બધે. મહારાજ કહે છે કે જાણે અજાણે કંઈક પાપ થઈ ગયું હોય નાનું મોટું તો એ પાપનું પ્રાયશ્ચિત કરવું. હવે આમાં જે લઘુપાતકમ, પાતક જે શબ્દ છે ને એ પાતક અર્થનો શિક્ષાપત્રી ભાષ્યમાં શતાનંદ સ્વામી અર્થ ખૂબ સારો એવો કર્યો છે. પાતયતી પાતકમ ઇતિ વ્યુત્પત્ત્યા પાતક શબ્દસ્ય પતન હેતુ બ્રહ્મહત્યાદિ પાપ વિશેષ વાચકત્વાત્ ગુરુસ્પદેન સંબંધ યુક્ત. પાતક અર્થાત મહાપાપ. શું? મહાપાપ. આમ તો કાત્યાયન મુનિએ શતાનંદ સ્વામી શિક્ષાપત્ર ભાષા અંતર્ગત લખે છે કે કાત્યાયન મુનિએ 5 પ્રકારના પાપ કીધા છે. કેટલા પ્રકારના? 5 પ્રકારના. પાપાની ચ પંચવિધાની આહ કાત્યાયનઃ મહાપાપમ ચાતિ પાપમ તથા પાતકમેવ ચ પ્રકિરણકમ ચોપ પાપમ ઇત્યમ પંચકો ગણઃ. અર્થાત મહાપાપ, અતિ પાપ, આ 5 પ્રકાર શિક્ષાપત્રી ભાષ્યમાં સ્વામી કહે છે. કાત્યાયન મુનિ જે 5 પાપ ગણા છે, 5 પાપના નામ, મહાપાપ, અતિપાપ, પાતક, પ્રકિરણક અને ઉપપાપ. કયા કયા ફરીવાર દોહરાવું છું? મહાપાપ, અતિપાપ, ત્રીજું છે પાતક, ચોથું છે પ્રકિરણક અને પાંચમું છે ઉપપાપ. આ 5નો ગણ છે. આ 5નો ગણ છે. પછી એની અંતર્ગત ઘણા બધા મહાપાપ કોને કહેવાય, અતિપાપ કોને કહેવાય, પ્રકિરણ પાપ કોને કહેવાય, પાતક કોને કહેવાય, એ બધું વિવરણ શતાનંદ સ્વામી અંદર કાત્યાયન મુનિ શું કહેવા માગે છે એ ખૂબ એવું સારું એવું વર્ણન કરેલું છે. આપણે એમાં અંદર અત્યારે બહુ જવું
નથી. પણ આજે રતનબાઈ એ પાપ જે કરી બેઠી છે એ પાપનું પ્રાયશ્ચિત છે. એટલે મૂળદાજી મહારાજ એને રોકે છે, જો ના હોત તો રોકવા જાત. અને ભગવાન પણ એ મૂળદાજી મહારાજ અંદર પ્રેરણા કરત ના કરત. અને જે પાપ હોય ને એને અનુરૂપ સામર્થ્ય વિચારીને એને દંડ નક્કી કરવો પડે. મહાપુરુષ આ મૂળદાજી મહારાજને ન કીધું કે એનું પાપનું નિવારણ તો હું કરી દઈશ, નાનું મોટું હશે, પણ તો પાપ તો બીજું હતું. છતાં પણ એ પરોપકારી સંતે એવું વિચાર્યું, નહીં આનું પણ નિવારણ હશે, આનું નિવારણ પણ છે જ. અને જેને જેટલું પાપ કર્યું એ અનુસાર દંડ દેવાય ને. પાપ કર્યું એ થોડું અને મોટો દંડ દઈ દઈએ એ ન્યાય કહેવાય? ન્યાય ના કહેવાય. એટલા માટે યથાયોગ્ય શક્તિ પ્રમાણે દંડ નક્કી કરવો જોઈએ. એટલા માટે સતાનંદ સ્વામી કહે છે ને, યથાશક્ત્યનું રૂપમ ચ દંડમ ચૈષમ પ્રકલ્પ્યત ઇતિ તથા બાળ વૃદ્ધાદીનામ સાક્ષાત કર્તૃત્વેપિ અધર્મ એવ. એટલે યોગ્યતા પ્રમાણે કેવું પાપ છે એના આધારે દંડ નક્કી થતો હોય છે. યજ્ઞવલ્ક્ય ઋષિએ પણ કીધું છે, તચ્ચ દેશાદ્યનુસારેણેવ સ એવાહ દેશમ કાલમ વયઃ શક્તિમ પાપમ ચાવેક્ષ યત્નતઃ પ્રાયશ્ચિતમ પ્રકલ્પ્યમ સદ્યત્ર ચોક્તા ન નિષ્કૃતિ ઇતિ. યજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં કહ્યું છે કે દેશ કાળ ઉંમર અને શક્તિ અને પાપ એ પાપને સાવધાનીથી વિચારીને પ્રાયશ્ચિત નક્કી કરવું. કોઈ પણ વ્યક્તિ છે એની ઉંમર કેટલી છે, એ પાપ થયું છે એનું કારણ શું છે, એ દેશ કેવો હતો, ભૂંડો દેશ હતો કે સારો દેશ હતો, એ પાપ કરાવનાર કેવો હતો, એ પાપમાં ભાગીદાર પાપી કેટલો વ્યક્તિ હતો, એનું પાપનું પ્રાયશ્ચિત કરવાની તાકાત એ સામાન્ય વ્યક્તિમાં કેટલી તાકાત છે, આ બધું વિચારીને દંડ નક્કી કરવો પડતો હોય છે. પ્રાયશ્ચિતમાં આડેધડ આડેધડ એ રીતે હોતો નથી. મન ફાવે એમ હોય પ્રાયશ્ચિત. આજે તમે બહુ મોટું પાપ, આપણે બધા કોઈ બહુ મોટું પાપ કરી દીધું હોય અને આપણે આડેધડ એમ કરી દઈએ કે આમ કરીને ખેતી પ્રાયશ્ચિત છો, પ્રાયશ્ચિત કરીને ચોખ્ખા થઈ જઈએ, થઈ જઈએ, ક્યારેય ના થાય, ક્યારેય ના થાય, ક્યારે ના થાય. હા, એના પણ વિવેક શતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી ભાષા અંતર્ગત કહેલા છે. પરંતુ મોટા મોટું પ્રાયશ્ચિત આપણે કરવું હોય તો શું છે, સત્પુરુષ આગળ નિખાલસ થઈ જઈએ, એકાંતિક ભક્ત આગળ નિખાલસ થઈ જઈએ. એમાં પણ વિવેક છે, ઘાટ કોને કેવો ને ઘાટ કોને ન કેવો. આ બધા જ વિવેક મહારાજે આપણા નંદ સંતોએ બધું શીખવાડ્યું છે. જો તદ અનુસાર આપણે વર્તીએ તો મોક્ષના માર્ગમાં કોઈ ગોબરૂ નથી, તો મોક્ષના માર્ગમાં કોઈ આપણને પતન ન કરાવી શકે. ગમે એટલી ભૂલ થઈ ગઈ હોય એનું પ્રાયશ્ચિત છે છે ને છે. એટલે મૂળદાજી મહારાજ એ રતનબાઈને કહે છે કે બેટા, પાપ પતનથી નહીં ધોવાય, પ્રાયશ્ચિતથી ધોવાય છે. અને પરમાત્મા છે ને અભયદાન આપે છે, પણ એ સહેલાઈથી આપે છે. આવું જ્યાં મૂળદાજી મહારાજ કહે છે ને પછી વિચારવા લાગે છે કે આ રતનને હું એવું શું પ્રાયશ્ચિત આપું જેને કરીને એ શુદ્ધ થઈ જાય. અને બીજું એવું વિચાર છે મૂળદાજી મહારાજ, મારે રતનને ઉજાગર કરવી હશે ને તો મારે ભોગ આપવો પડશે. અને મોટા પુરુષ જ્યારે ભોગ આપે ને
એ જીવને ક્યાંય ખ્યાલ ના હોય, ખ્યાલ હોય? આજે ભગવાન આપણા માટે કેટલું કરતા હોય, ભગવાન કહે છે અમે તો તમારાથી કૃષ્ણ અર્પણ દેહ કરી રાખ્યો છે, એ ભગવાન થઈને આવું બોલતા હોય તો આપણે તો વિચારવાનું જ જોઈએ ને, આપણે તો એની આગળ તો કહી નાખે. આપણે જ્યાં તો ભગવાનની આગળ કેટલાય હોય, ભગવાનને તો અનંત કોટી બ્રહ્માંડો કંઈ ગણતરીમાં જ ન આવે, અને ભગવાન આપણને એમ કહેવતના વ્રતમાં અમે તો અમારા ભક્ત અર્થે કૃષ્ણ અર્પણ દેહ કરી રાખ્યો છે, એના પરથી શું સાબિત થાય છે કે ભગવાનને આપણે કેટલા વાલા છીએ? એમ મૂળદાજી મહારાજ આ પરોપકારી સંત આ રતનબાઈ માટે આપણે પહેલેથી સાંભળતા આવ્યા છીએ કે બેટા તું તો મારી દીકરી છો, હું તારો બાપ છું, હું તો તારો બાપ છું, તારી બધી જવાબદારી મારી માથે છે. એટલે મૂળદાજી મહારાજ કહે છે બેટા સાંભળ, તને ચોખ્ખી કરવા માટે તારથી પાપ થઈ ગયું હોય એનું તું ચિંતા ના કરીશ, એ તો ધોવાઈ જશે. જેમ શિબી રાજાએ હોલાને જીવંત દાન આપ્યું ને, તો હોલાના ભારોભાર પોતાનું માંસ ચોખ્ખી આપ્યું હતું બેટા, ખ્યાલ છે ને? મેં કીધું હતું આપણે એ વાત આજે જાણવી છે. શિબી રાજા મહાભારતમાં વન પર્વ અંતર્ગત માર્કંડેય જે સભા પર્વ છે એ સભા પર્વ અંતર્ગત અધ્યાય 197માં પ્રસંગ છે કે જ્યારે ઇન્દ્ર અને અગ્નિ છે ને એ રાજા શિબી એમની કસોટી કરવા માગે છે. કારણ કે શિબી રાજા ખૂબ એવા ઉદાર દિલના હતા, સદ્ધર્મયુક્ત હતા અને સદ્ધર્મ સ્થાપન કરતા હતા અને પ્રજાનું પુત્રવત પાલન કરતા હતા. એટલે ઇન્દ્રએ અને અગ્નિએ એવું નક્કી કર્યું કે આપણે શિબી રાજાની કસોટી કરવી. પછી તો ઇન્દ્ર અને અગ્નિ તો બે તો શેના રૂપ ધારણ કર્યા, ખ્યાલ છે તમને ભગત? હે, કબૂતર, બાજ. એટલે અગ્નિદેવ છે અને જે ઇન્દ્ર છે એ બંને એક કબૂતરનું રૂપ ધારણ કરે છે અને એક બાજનું રૂપ ધારણ કરે છે. અગ્નિદેવ છે કબૂતરનું રૂપ ધારણ કરે છે અને ઇન્દ્રદેવ છે બાજનું રૂપ ધારણ કરે છે. એટલે અગ્નિદેવ જે કબૂતર છે રૂપ ધારણ કરીને એ ઉડતા ઉડતા પ્રાણ બચાવવા માટે કોની પાસે આવે છે? શિબી રાજા પાસે આવે છે અને કહે છે કે મારી રક્ષા તમે કરો, આ બાજ પક્ષી છે મારી, એ મારું ભક્ષણ કરી જશે, એ મારું માંસ ખાઈ જશે, મારું તમે રક્ષણ કરો રાજા, તમે તો બધાનું રક્ષણ કરો છો અને તમે ધર્મને માટે કંઈ પણ કરવા માટે તૈયાર હો છો, તમારા શરણે જે કોઈ આવ્યું એને તમે છોડતા નથી, માટે રાજા તમે મારું રક્ષણ કરો, હું તમારા શરણમાં આવ્યો છું, હું કબૂતર નથી, વાસ્તવિક રીતે હું ઋષિ છું અને હું સ્વેચ્છાથી આ રૂપ ધારણ કરીને તમારી પાસે આવ્યો છું રક્ષા માટે. એટલે તમારા શરણે જે કોઈ આવ્યું હોય એની રક્ષા કરવી એ તમારો ધર્મ છે. આ કબૂતરને વાચા ફૂટી કે છે બધું જ, યથા તો અગ્નિદેવ. પછી એની પાછળ જે બાજ પક્ષી ઉડતું આવ્યું હતું એ પણ રાજાને કહે છે કે રાજા સાંભળો, તમારો પણ ધર્મ છે
કે તમે પણ આ જન્મમાં રાજા છો પણ ગયા જન્મમાં તમે કબૂતર હો. તમારો ધર્મ છે કે કોઈ ભૂખ્યું હોય અને એનું જે ભક્ષ્ય ભોજન હોય એના હાથમાંથી તમારે ન લઈ લેવું જોઈએ. તો મારું ભક્ષણ આ છે અને તમે ઝૂંટવી લેશો તો તમે મહાપાપ કરી બેસશો. હા તો એમને તો શિવ ઉપર ધર્મ સંકટ જ આવ્યું કે મારે કરવું શું. એટલે એમના સેવકો હતા, રાજાના જે સેવકો હતા, મંત્રીગણ હતા, એટલે કીધું કે હે રાજા, તમે આ જે કબૂતર ઉડતું ઉડતું આવ્યું છે એ અનિષ્ટ સૂચવે છે કે આપણી સભામાં કંઈક અનિષ્ટ થવાનું છે અને તમારું આયુષ્ય ઓછું થશે એવું દેખાય છે. આવું કીધું એમના મંત્રીગણ સેવકોએ. અને ઘણા એવું પણ કીધું શુભ સૂચક છે કે તમારે એની રક્ષા પણ કરવી જોઈએ. એટલે ઘણા મત મતાંતર કીધા. આ તો હું તમને શોર્ટમાં કહું છું ખાલી. બાજે કીધું કે તમે જો મારું ભક્ષણ જે વસ્તુ છે એને તમે જૂટી લેશો તો તમે અન્યાય કરો છો, અને કબૂતર કહે છે તમે મારી રક્ષા નહીં કરો તો તમારા શરણે જે કોઈ આવ્યું હોય તો એની રક્ષા કરવી જોઈએ, કરવી જોઈએ. આવો વાર્તાલાપ થાય છે ત્યારે એ શિબિર રાજા વિચારવા લાગે છે કે મારે કરવું શું. ત્યારે શિબિર રાજા પોતાનો જે ધર્મ છે, પોતાના શરણે જે આવેલો છે એ રક્ષા માની એ બાજને એમ કહે છે તારે જે કરવું એ તું કરી શકે છે. આ કબૂતરના શરીરમાં જેટલું માસ છે એનો ભારો ભાર તને મારા શરીરનું તને માસ આપીશ. પછી તો સેવકો પાસેથી તલવાર મગાવીને શરીરમાંથી પગમાંથી કબૂતરના ભારો ભાર માસ મેલે છે, માસ મેલે છે. અને ત્યારે એ બાજ અને કબૂતર બંને મૂળ રૂપમાં આવી એની ભક્તિને સ્વીકાર કરી ખૂબ એમની કીર્તિ થાય છે, કીર્તિ થાય છે. અર્થાત કહેવાનું એ તાત્પર્ય છે કે એ શિબિર રાજાએ એક કબૂતરને બચાવવા માટે પોતાનો ભોગ આપી દીધો, પોતાના શરીરનું બલિદાન આપી દીધું, પોતાનું માંસ ભારો ભાર એમ કરતા અધિક પણ કીધું છે શાસ્ત્રોમાં અધિક મેલી દીધું, અધિક મેલી દીધું. એટલું જ નહીં બેટા રતન, શિબિર રાજે તો કર્યું પણ દેવોને જીવતદાન જીવતદાન આપવા માટે દધીચી રુચિએ પણ પોતાના વાસનું હાડકું કાઢીને આપી દીધું છે. ખબર છે ને અસુરોએ મહા ઉપદ્રવ કર્યો હતો, હવે અસુરોને પરાસ્ત કરવા દેવતા માટે કઠણ હતું. દેવતાઓ ગયા બ્રહ્મા વિષ્ણુ મહેશ ભગવાન પાસે, એણે કીધું કે અમે તો કંઈ કરી ન શકીએ, તમે જાઓ કોની પાસે, દધીચી ઋષિ પાસે જાઓ, મહર્ષિ પાસે, એમના વાસણ જો હાડકું લ્યો અને એમાંથી જે વજ્ર બનાવો તો એનાથી આ લોકોનો નાશ થશે. પછી તો ઇન્દ્રને તો ફાવતું નહોતું દધીચી ઋષિ સાથે, કેમ કે પહેલાં તો એ બે વચ્ચે થઈ ગયું હતું. એ કથા હું બહુ લાંબી નથી લેતો, જાણી કે આપ જાણીએ છીએ, સંતો કથા વારંવાર દોહરાવે છે. પછી તો એ મહર્ષિ દધીચી એને ખ્યાલ આવી ગયો કે ઇન્દ્રને કંઈક દુઃખ છે હૃદયમાં પણ મને કહેતા નથી બરાબર. એટલે પછી કીધું મહર્ષિએ કે જે હોય મને ખુલ્લા હૃદયથી કહી દો. પછી કીધું કે અસુરે બહુ મહા ઉપદ્રવ કર્યો છે, એનાથી તમે રક્ષા કરો તો થાય. પછી જે આ વૃત્તાસુર બધા રાક્ષસોનો જે અત્યાચાર હતો બરાબરનો, એનાથી ત્રાસી તો ગયા હતા બધાય. આખી ઘટના કીધી દેવરાજ ઇન્દ્રે કે હે ભગવાન, આ
આવી એવી રીતે દેવ અસુરોએ વૃત્રાસુરોએ લોકોએ રાક્ષસે બહુ અનાચાર કર્યો છે અને અત્યાચાર કરે છે અને અમને ભગવાને તમારી પાસે મોકલ્યા છે, જો તમારા હાડકામાંથી એ વજ્ર બનાવવામાં આવે અને એ વજ્રથી આ લોકોનો પ્રહાર કરવામાં આવે તો આ લોકોનો બધાનો નાશ થાય. અને ત્યારે એ મહર્ષિ દધીચીએ શું કર્યું, પોતાનું હાડકું આપી દીધું. એટલે સાંભળ રતન, જેમ શિબી રાજાએ કબૂતરને બચાવવા માટે, એ હોલાને બચાવવા માટે ભારોભાર પોતાનું માંસ જોખી આપ્યું અને દેવોને જીવત દાન આપવા દધીચીએ પોતાના હાડકાનું બલિદાન આપ્યું, કોઈ સંપત્તિથી જીવત દાન માટે મૂલ્ય ચૂકવે છે, કોઈ આબરૂથી મૂલ્ય ચૂકવે છે. અરે બેટા રતન, બીજાને બચાવવા જતા પોતાના જાનનું મૂલ્ય પણ ચૂકવવું પડે છે. એવી જ વાતો કરે છે રતનબાઈને. અને રતનબાઈ ને થોડો હાશકારો મળે છે. એ મૂળદાસજી મહારાજના અભિપ્રાયને સમજી ન શકી બરાબર, પણ કથા સાંભળીને એને હૃદયમાં થોડીક જીવાનની આશ જાગી. પરંતુ મૂળદાસજી મહારાજ વિચારે છે કે રતનને જીવતદાન આપવા માટે મારે આબરૂનું મૂલ્ય ચૂકવવું પડશે. એ રતનબાઈને તો કહેવાય તો નહીં કે મારે આબરૂનું મૂલ્ય ચૂકવવું પડશે એમ. અરે મૂળદાસજી મહારાજ વિચારે છે કે મારે રતનને જીવતદાન આપવું હશે ને તો મારે મારી જે આબરૂ છે એનું મૂલ્ય ચૂકવવું પડશે. એ આબરૂ ચૂકવવામાં હું સમાજમાં હળદૂત થઈ જઈશ, હડકાયા કૂતરાની માફક લોકો મારી પાછળ ધોકા લઈને થશે, એટલું જ નહીં મારા આશ્રમને લોકો આગથી ચાંપી દેશે, એટલું જ નહીં મને આ ગામમાં આ સમાજ રહેવા નહીં દે. અરે સંભવ તો ત્યાં સુધી મને લાગે છે કે મારા વસ્ત્ર મારું ધોત્યું પણ ખેંચી લેશે. ચાલો કઈ વાંધો નહીં, અજ્ઞાત લોકો આવું કરશે પરંતુ પરમેશ્વર તો જાણે છે ને, ભગવાન તો મારું જાણે છે ને મેં શું કર્યું છે, એટલે ભગવાન મને મદદ કરશે. ચલો કદાચ ભગવાન મને મદદ નહીં કરે, પણ આ જીવ જો તરી જતું હોય, આ રતન જો તરી જતી હોય અને મારું જીવન જોખમે મેલું પડતું હોય ને તો મને મંજૂર છે. આનું નામ કહેવાય સંત. આમ મનોમય નિર્ણય કરે છે અને એ હૈયાફાટ રડતી રતનને માથે હાથ ફેરીને કહે છે, બેટા તું શાંત થા. તે એવું ભયંકર પાપ કર્યું છે ને બેટા કે જેને કોઈ માફ ના કરી શકે. ત્યાં રતનબાઈ જોરથી રડે છે અને કહે છે, બાપજી હું એટલે તમને કહું છું કે તમે મને છોડી દો, મારા જેવી પાપણીને સ્પર્શીને તમારી જે સાધુતા છે એ લજાય છે બાપુ, મારા માટે કૂવો છે ને એ જ મારા માટે પ્રાયશ્ચિત છે, તમે મને મૃત્યુ કરવા દો, મારો એ જ એ હું નહીં કરું ને ત્યાં સુધી મને સુખ નહીં આવે બાપુ. ત્યારે મૂળદાસજી મારા કહે છે કે બેટા રતન, ગુનો હંમેશા દંડને પાત્ર હોય છે. હમણાં મેં ના કીધું
કે ગુનો કર્યો હોય એ અનુસાર દંડ દેવો પડે. ગુનો હોય નાનો અને તમે મોટો દંડ દે તો શું થાય? ભગવાનના માર્ગે ન ચાલવું હોય તો એ ના ચાલી શકે. કોઈ કોઈ પણ ગુનો હોય એનું પ્રાયશ્ચિત હોય હોય ને હોય જ હોય જ. એક બે એવા છે કે જેનું નથી. મોટા મોટું કહ્યું કે ભગવાનને ક્યારે નિરાકાર ન સમજવા. ભગવાન કેવા છે? સાકાર છે. એ તો છે જ, આપણે જાણીએ છીએ કે ભગવાન સાકાર છે છે અને છે. રતન, દરેક ગુણાનો છે ને એક સરખો દંડ નથી હોતો, એક સરખો દંડ નથી હોતો. ગૌતમે અહલ્યાને મૃત્યુદંડ નહોતો આપ્યો, કારણ કે ઇન્દ્ર છે ને ગૌતમના રૂપમાં હતો એટલે અહલ્યા છેતરાયા હતા. અને એના એ જ ઇન્દ્ર છે ને રેણુકાનો સ્પર્શ કર્યો ને ત્યારે જમદગ્નિ મુનિએ રેણુકાને મૃત્યુદંડ આપ્યો હતો. એમાં રેણુકા દોષિત હતી બેટા. માટે તારો ગુનો છે ને મૃત્યુદંડને પાત્ર નથી. તારા ગુનાનું કારણ બેટા ગરીબી છે. આ મૂળદાજી માર હતા જો હચ મચાવી નાખે છે બેટા. રતન, તે જે ગુનો કર્યો છે ને એ ગુનાનું કારણ ગરીબી છે. એને નિવારવાનો તને ઉપાય સરળમાં સરળ બેટા તને બતાવું છું, જેનાથી એ તું ઉપાય કરીશ ને તો તું આ પેટમાં જે બાળક જન્મ લેવાનો છે એ જે બાળક અને બાળકનો જે પિતા એ ત્રણે ત્રણ ઉગરી જશો. આ મૂળદાજી મહારાજની પરોપકારી પણ તો જુઓ. આને સંત કહેવાય, આને સંત કહેવાય. સંત આપણે કયા એંગલથી કઈ વાત કહે છે ને એને સમજવી બહુ અઘરી હોય છે. બહુ એટલે બહુ અઘરી હોય છે, બહુ અઘરી હોય છે, બહુ અઘરી હોય છે, બહુ અઘરી હોય છે. આ મૂળદાજી મહારાજ હમણાં જે લાંછન પોતાની માથે લે છે ને એના પરથી આપણે એટલું તો મોક્ષના માર્ગમાં એટલું ધ્યાન રાખવા જેવું છે કે જગત તો એવું છે. કાલે જ મેં જણાવ્યું હતું, સમાજ તો એવો છે, એવો નઠારો સમાજ છે, એવો સમાજ નઠારો છે કે સાચાને જ ભગવે છે, સાચાને જ ભગવે છે. ભગવાન સ્વામિનારાયણને નથી છોડ્યા, ભગવાન રામને નથી છોડ્યા, ભગવાન કૃષ્ણને નથી છોડ્યા, ગોપાળાનંદ સ્વામીને નથી છોડ્યા, સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીને નથી છોડ્યા, એમને નથી છોડ્યા. અને આજે એવી ઘણી વ્યક્તિ સાચી સમાજમાં હોય એને પાડવાના કેટલી પ્રકારના પ્રયત્નો થતા હોય, કેટલી પ્રકારના પ્રયત્નો થતા હોય, કેટલા મુમુક્ષુને ભગવાનના માર્ગમાંથી પાડવાના પ્રયત્ન થતા હોય. પણ જો સાચો મુમુક્ષુ હોય, સાચો ભક્ત હોય, સાચો સંત હોય, એ જો ભગવાનના અભિપ્રાયને અને સત્પુરુષના અભિપ્રાયને જો પકડી રાખ્યા હોય અને સાચી સમજણ જો કેળવી રાખી હોય અને મહારાજને જો રાજી કરવા હોય અને સત્પુરુષને ભગવાનના ભક્તને રાજી કરવા હોય ને તો આ જગતનો એક પણ શબ્દ અડે નહીં, એક પણ શબ્દ ન અડે. સત્પુરુષને ભગવાન જે જોખમ લે છે ને, સત્પુરુષ અને ભગવાન એ જે જોખમ લે છે ને એ માત્ર ને માત્ર જોખમ લે છે મુમુક્ષુઓના કલ્યાણના માટે. એ જો મુમુક્ષુને સમજતા આવડે ને એટલા માટે આવતો, નકર નહીં, નકર તેને ભલ ભલાની બુદ્ધિઓ દાપણના રસ્તે ચાલે છે. કુતર્કને વિતર્કને, કુતર્કને વિતર્કને, તર્કને દલીલો, વાદને વિવાદો, એના કારણે મુમુક્ષુ ભગવાનનું સુખ નથી લઈ શકતો, સત્પુરુષનું સુખ નથી લઈ શકતો, આધ્યાત્મિક માર્ગનું સુખ નથી લઈ શકતો. એટલું જ નહીં, ભૌતિક માર્ગમાં પણ મા બાપમાં કુશંકા કરીને, ભાઈઓમાં પત્નીમાં કુશંકા કરીને પરિવારનું સુખ પણ નથી લઈ શકતો. એટલે આવા જે કુતર્ક કરનારા તત્વ હોય ને એ તત્વથી સદાંતર આપણે વિચ્છેદ કરી નાખો, આપણો સંબંધ વિચ્છેદ કરી નાખો, આપણા જીવનને ત્યાંથી દૂર કરી લેવું.
એ હવે પાજી પડાવની છાયામાં આપણે દબાવવું નહીં, એ પાજી પડાવની છાયામાં દબાવવું નહીં, એનાથી દૂર રહેવું, એવા કુસંગથી સદંતર દૂર રહેવું. એ સત્સંગમાં કુસંગ, સત્સંગમાં જે મોડી વાત કરે એ સત્સંગમાં કુસંગ, કુસંગ કુસંગ એ વાતને જાણી રાખવી. એટલે બેટા રતન, તારા ગુનાનું કારણ ગરીબી છે, એને નિવારવાનો એક સરળ ઉપાય હું તને બતાવું છું. તું બાળ, તું અને બાળક અને બાળકનો પિતા આ ત્રણેય ઉગરી જશો બેટા. એ ઉપાય આપણે આવતીકાલે જોશું કે એ મૂળદાજી મહારાજ શું ઉપાય એ વિધવાબાઈ રતનબાઈને કહે છે એ કાલે જોશું. અહીંયા આપણે કથાને પૂર્ણ વિરામ કરીએ છીએ. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે ઈશ્વરમ ભક્તિધર્માત્માજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. હરે કૃષ્ણ મહારાજની જય.